કેશોદ શહેરમાં આજરોજ તમામ રામ ભક્ત હનુમાનજીના મંદિરોમાં હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં હનુમાન જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ, જેમાં કેશોદના માંગરોળ રોડ પર આવેલા દાતરિયા હનુમાનજીના મંદિરે બટુક ભોજન તેમજ મોટાઓએ પણ હનુમાનજી મહારાજના પ્રસાદનો લાભ લીધેલ હતો. તેમજ કેશોદના પ્રખ્યાત નામ શ્રી રામના પણ કેશોદના તમામ વેપારી તેમજ આવનાર દર્શનાર્થીઓ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. કેશોદનું રામ મંદિર અંદાજિત 125 વર્ષ જૂનું આ મંદિરમાં હર સાલ દિવસના હવન તેમજ તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ શહેરના એરપોર્ટ રોડ ખાતે આવેલ હનુમાનજીના મંદિર દ્વારા પણ બટુક ભોજન તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રામ ભક્ત હનુમાનજીના આજરોજ તમામ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી ને તમામ ભક્તોએ એક થઈ મહાપ્રસાદ તેમજ દર્શનનો લાભ લીધેલ હતો. કેશોદના ફાગડી રોડ પર આવેલ શ્રી તોરણિયા હનુમાનજીના મંદિરે પણ નજીકના આવતા બરોડદર ફાગડી તેમજ કેશોદના હનુમાન ભક્તોએ બપોરે મહાપ્રસાદનો લાભ લીધો હતો. કેશોદથી મયુરી મકવાણાનો સ્પેશિયલ રિપોર્ટ, પાદરા 24. હું શ્રી રામ મંદિરના પૂજારી અને મહંત શ્રી પ્રાણશંકરભાઈના ભાણે ભરતભાઈ પુરોહિત આજરોજ શ્રી રામ મંદિરમાં રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે અને આજે આ મંદિરની અંદર મહાપ્રસાદનું આયોજન થઈ રહ્યું છે. આજે છેલ્લા 125 વર્ષથી આ મંદિરની અંદર આ રીતે હનુમાનજી મહારાજની જન્મજયંતિની ઉજવણી થાય છે અને તમામ કેશોદના ધર્મપ્રેમી જનતા અને ભાઈઓ બહેનો અહીંયા પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવે છે. આ આપણે બધા ભેગા મળીને ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે રામદૂત શ્રી હનુમાનજી મહારાજ સર્વ જગતનું કલ્યાણ કરે, સર્વને સદબુદ્ધિ આપે અને આ વિશ્વની અંદર હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. જય હનુમાનજી મહારાજ, જય શ્રી રામ. મેં તોરણિયા હનુમાન મંદિર કા મહંત શંકરદાસ બાપુ હર તરહ કી હર સાલ કી તરહ ઇસ સાલ ભી હનુમાન જયંતી કા ઉત્સવ ધામધૂમ કે સાથ મેં મનાયા ગયા. હજારો ભક્તો ને હૈજો મહાપ્રસાદ કા લાભ લિયા ગયા. દોપહર કો 11 બજે સે 3 બજે તક હૈજો પ્રસાદ ભક્તો કે લિયે ચાલુ રહે. હું રમેશભાઈ ઠુંબર, પૂજારી. 31મું વર્ષ છે હનુમાન જયંતિ ઉજવીએ, બધું ભોજન કરાવીએ છીએ. કયું મંદિર છે? દાતરિયા હનુમાન મંદિર. કેટલા વર્ષથી બટુક ભોજન થાય?